नमस्कार न्यूज 18 गुजराती में आपનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા અને હું છું આપની સાથે સિદ્ધાર્થ. ક્યાં મહત્વના સમાચારની શરૂઆત સંધ્યાથી કરીએ. બિલકુલ મહત્વના આજના સમાચાર છે. કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને બસ 1 કલાક સિદ્ધાર્થ 1 કલાક જ બાકી છે. 1 કલાક બાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીની જે તારીખો છે તારીખોનું એલાન થશે. બે તબક્કામાં આ ચૂંટણી યોજાશે. સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતીએ જે આ સમાચાર આપ્યા હતા આપને આપ જોઈ શકો છો કે બીજેપીની અત્યારે જે બેઠક છે તે ચાલી રહી છે. જે નામો જે દાવેદારોના નામો આવ્યા છે દાવેદારોના નામ અંગે અત્યારે મંથન ચાલી રહ્યું છે. અમિત શાહ પણ ત્યાં હાજર છે. સીઆર પાટીલ ભૂપેન્દ્ર પટેલ અને સાથે જે દિગ્ગજ નેતાઓ છે કમિટીના જે સભ્યો છે તમામ સભ્યો તેમાં હાજર અત્યારે દેખાઈ રહ્યા છે. સિદ્ધાર્થ જી સંજય સૌથી મહત્વની વાત જે રીતે આપ કહી રહ્યા છો કે આ તમામ મહત્વના ચહેરાઓ કે જે નક્કી કરશે કે 182 બેઠક પર ભાજપમાંથી કોણ ઉમેદવાર હશે. મયુર અમારી સાથે જોડાયા છે સંધ્યા તેમની પાસે સીધા જઈએ. મયુર જીરની હાલમાં દ્રશ્યો એક્સક્લુઝિવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખુદ અમિત શાહ ઉપસ્થિત છે. તમામ 182 બેઠકો પર મંથનની શરૂઆત થવા જઈ રહી છે. શું મહત્વની અપડેટ મળી રહી છે હાલમાં મયુર? બિલકુલ સિદ્ધાર્થ, તમને જણાવી દઉં કે હાલ બાદ બેઠક છે તેનો પ્રારંભ થઈ ગયેલો છે. ખુદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પોતે આવેલા છે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ ની અધ્યક્ષતામાં બેઠક ચાલુ થઈ ગયેલી છે. ને આજે જો વાત કરીએ તો આજે જે છે તે 13 જિલ્લાઓ છે તેની જે બેઠકો છે તેનું બજે છે મનોમંથન કરવામાં આવશે ને ઉમેદવારો છે તે અંગેની ચર્ચા કરવામાં આવશે. અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પોરબંદર, ડાંગ, વલસાડ, તાપી, નર્મદા, મોરબી અને રાજકોટ આ જિલ્લાઓ છે તેમની 47 જેટલી બેઠકો છે તે અંગેના જે ઉમેદવારો છે તેનું જે છે ચર્ચા કરવામાં આવશે. નિરીક્ષકોને પણ સાથે રાખવામાં આવશે. જિલ્લાના જે જિલ્લા પ્રમુખ અને મહામંત્રી હશે તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવશે. અને જે હરેક બેઠકની અંદર સરેરાશ 30-35 નામો આવેલા છે તો આ 30-35 નામોની અંદરથી 3 નામોની પેનલ તૈયાર કરવામાં આવશે અને એ રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ ની અંદર મોકલવામાં આવશે. તો અહીં જે છે 1-10 નંબર આપવામાં આવશે. 1-10 નંબરના જે ઉમેદવાર છે તે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ની અંદર તેમના નામની ચર્ચા થશે ને એ 1-10 ની અંદર 3 નામની પેનલ એ રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ ની અંદર મોકલવામાં આવશે ને ત્યાંથી કોઈ એક નામ જે છે તે ફાઇનલ થઈ અને આવશે. એટલે કે આજે જ હવે ચૂંટણી જાહેર થવાની કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયેલું. ભારતીય જનતા પાર્ટીએ પોતાના 182 ઉમેદવારો છે તેમનું મનોમંથન ચાલુ કરી દીધેલું છે. 3 દિવસની અંદર આ પૂર્ણ થઈ જશે. ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી જે છે તે 3-3 નામોની પેનલ એ રાષ્ટ્રીય પાર્લામેન્ટરી ની અંદર મોકલી દેવામાં આવશે ને ત્યાંથી જે 182 મુરતિયાઓ છે તે જાહેર કરી દેવામાં આવશે. બિલકુલ મયુર, કારણ કે આજે જે ચૂંટણીની જાહેરાત થઈ જવાની છે કયા દિવસે મતદાન યોજાશે અને ક્યારે કઈ કઈ ગતિવિધિઓ થવાની છે તમામ તારીખોની જાહેરાત આજે થવાની છે. મુરતિયાઓના નામનું લિસ્ટ ક્યારે આવશે? બીજેપી એ લિસ્ટ ક્યારે આપશે? તારીખ આવી છે સામે? જી બિલકુલ, હું તમને જણાવી દઉં કે જે ફોર્મ ભરવાનું છે તેના એક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટી જે છે તે પોતાના ઉમેદવારો છે તે જાહેર કરતી હોય છે. સામાન્ય રીતે આ જ પદ્ધતિ રહી છે અને બે તબક્કાની અંદર જે લિસ્ટ છે તે આવતું હોય છે. પરંતુ પહેલી વખત ભારતીય જનતા પાર્ટી કદાચ 182 માંથી 182 ઉમેદવારો છે તેમનું લિસ્ટ એક સાથે જાહેર કરે તે પ્રકારની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહેલી છે. હજુ સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી થયેલી પરંતુ સૂત્રો પાસેથી આ માહિતી પ્રાપ્ત થાય છે કે 182 ઉમેદવારનું એક સાથે જ લિસ્ટ જે છે તે ભારતીય જનતા પાર્ટી જાહેર કરશે અને જે ફોર્મ ભરવાનું આગલો દિવસ હશે ત્યારે ભારતીય જનતા પાર્ટી આ તમામ જે ઉમેદવારો છે તેમનું લિસ્ટ એ જાહેર કરી દેશે. તો પછી કોંગ્રેસને ટેન્શનમાં મૂકી શકે છે કારણ કે કોંગ્રેસ તો રાહ જોઈ રહી છે મયુર કે બીજેપીનું લિસ્ટ આવે પછી અમે અમારું લિસ્ટ જાહેર કરીએ. જી બિલકુલ સંધ્યા, ભારતીય જનતા પાર્ટીની હંમેશા રણનીતિ રહી છે કે એ જે છે પોતાના જે પણ ઉમેદવારો હોય છે તો એ ઉમેદવારને સૂચના આપી દેવામાં આવતી હોય છે વખતે તૈયારી તેઓ કરે પાર્ટી તેમના નામ અંગે વિચારણા કરે છે ત્યારે આ જે ઉમેદવારો જે છે તે હરેક વિધાનસભાની અંદર 3-4 ઉમેદવારો જે મહત્વના દાવેદારો હોય છે એ તૈયારી કરતા હોય છે ને તેમને પોતાના સંપૂર્ણ જે પેપર વર્ક છે તે કમ્પ્લીટ રાખેલું હોય છે. ફક્ત ખાલી નામ જે જાહેર થાય અને મેન્ડેટ મેળવવાની જે પ્રક્રિયા છે તેની અંદર એક નામ આવે છે અને તે તુરંત એક નામ આવવાની સાથે જ તેમના જે ડોક્યુમેન્ટ છે તે પણ રેડી હોય છે અને તે સીધા જ પોતાનું ફોર્મ એ ભરી શકે તે પ્રકારની આ સમગ્ર પ્રક્રિયા વ્યવસ્થા છે
કે ભારતીય જનતા પાર્ટીએ રાખેલી છે અને આ જ પ્રક્રિયાની અંદર કોંગ્રેસ હંમેશા છાપ ખાઈ જાય છે, કારણ કે કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની નામની રાહ જોતી હોય છે, પરંતુ એ પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ પોતાના જે ઉમેદવારો છે તે નક્કી કરી લીધા હોય છે અને ચેટર્જીના ભાગ રૂપે ઉમેદવારો છે તેમને સૂચના પણ આપી દેવામાં આવતી હોય છે. જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં મહત્વના સમાચાર ભાજપ તરફથી, પરંતુ તેનાથી પણ મોટા મહત્વના સમાચાર, અંદાજિત 59 મિનિટ બાકી છે જ્યારે ચૂંટણીનું જાહેરાત થાય, ચૂંટણી પંચ આવીને પ્રેસ કોન્ફરન્સ કરે, પરંતુ તેની પહેલા મહત્વના મોટા સમાચાર, એક્સક્લુઝિવ જાણકારી ન્યૂઝ 18 ગુજરાતી આપને જણાવવા જઈ રહ્યું છે. બે તબક્કામાં થઈ શકે છે ગુજરાતની અંદર મતદાન, બે તબક્કા હશે કે જેની અંદર મતદાન કરવામાં આવશે. ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ.